અમદાવાદમાં નોંધાયેલ રાજદ્રોહ કેસનો મામલો, જ્યાં કોર્ટે હાર્દિક પટેલની અરજી નામંજૂર કરી છે. હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી હતી, પરંતુ આ અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજદ્રોહ કેસ મામલે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોર્ટે હાર્દિક પટેલની અરજી નામંજૂર કરી દીધી છે. હાર્દિક પટેલ કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી હતી, પરંતુ આ અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજદ્રોહ કેસ મામલે સમાચાર. કોર્ટે હાર્દિક પટેલની અરજી કરી નામંજૂર, આ કેસમાંથી મુક્ત કરવા હાર્દિકે અરજી કરી હતી. હાર્દિક પટેલ કેસમાંથી મુક્ત કરવા માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલની અરજી નામંજૂર કરવામાં આવી છે. હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી હતી, પરંતુ આ અરજી નામંજૂર કરવામાં આવી છે. હાર્દિક પટેલની અરજી નામંજૂર. હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી હતી. આ અરજી નામંજૂર કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલ દ્વારા જે કેસમાંથી મુક્ત કરવાની અરજી કરી હતી, ડિસ્ચાર્જ અરજી કરી હતી, તેના પર આજે સેશન કોર્ટ દ્વારા જે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે હાર્દિકની જે સમસ્યા છે તે વધારો થઈ ચુક્યો છે. કોર્ટ દ્વારા જે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી તે રિજેક્ટ કરવામાં આવી છે. ખાસ કરીને કોર્ટ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાર્દિક જે છે તે આ કેસમાં મુખ્ય આરોપી હોવાને કારણે તેની જે ડિસ્ચાર્જ અરજી છે તે નામંજૂર કરવામાં આવી છે. ત્યારે હવેના દિવસોમાં જે કહી શકાય કે હાર્દિક પટેલની જે સામે છે તે કાયદાનો જે સકંજો છે તે કટાઈ શકે છે. જી, આભાર દીપક આપનો તમામ માહિતી બદલ. હાર્દિક સામે વધુ કાયદાનો ગાળ્યો કસવામાં આવી શકે તેમ છે. અમદાવાદમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર. હાર્દિક પટેલે કરેલી અરજી નામંજૂર કરવામાં આવી છે. વાત સુરતની કરીશું, જ્યાં યુવાને લગાવી મોતની છલાંગ. જી હા, રાંદેર વિસ્તારની આ ઘટના. મિત્રના લગ્નમાં જૂનાગઢથી આવ્યા હતા સુરત અને ત્યારબાદ મોતને ભેટ્યો છે. મોતનું કારણ અકબંધ છે. યુવાને મોતની છલાંગ લગાવી રાંદેર વિસ્તારની આ ઘટના. મિત્રના લગ્નમાં જૂનાગઢથી સુરત આવ્યા હતા અને આત્મહત્યા કરી લીધી છે. મોતનું કારણ અકબંધ છે. હજુ સુધી જાણી શકાયું નથી કે શા માટે આ યુવકે મોતની છલાંગ લગાવી. જૂનાગઢથી આવેલા યુવકના મોતને પગલે રહસ્ય હજુ પણ ઘેરાઈ રહ્યા છે. યુવાને મોતની છલાંગ લગાવી, બહુમાળી બિલ્ડિંગ પરથી તેને મોતની છલાંગ લગાવી દીધી અને મોતને ભેટ્યો છે. રાંદેર વિસ્તારની આ ઘટના છે. જૂનાગઢથી મિત્રના લગ્નની અંદર સુરત આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટના બની છે. મિત્રના લગ્નમાં જૂનાગઢથી આવેલા અન્ય એક મિત્રએ મોતને વાલું કર્યું છે. કયા કારણસર મોતને વાલું કર્યું છે તે જાણી શકાયું નથી. હજુ પણ આ કારણ અકબંધ છે. સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે, જ્યાં આપ જોઈ શકો છો કે બહુમાળી બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવી મોતને વાલું કર્યું છે. વાત અરવલ્લીની કરીશું. તેલ ભરેલી ટ્રક પલટી જતા મોડાસાના મોટી ઇસરોલ પાસેની આ ઘટના છે કે જ્યાં તેલ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ છે. લાખોનું નુકસાન થયું છે. ટ્રક પલટી જતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજસ્થાન કોટાથી સુરત જતી તેલ ભરેલી ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આ અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન પીએમના હસ્તે કરાયું. યુપી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન, જ્યાં 9 દેશોના પ્રતિનિધિ સમિટમાં સામેલ થયા. ભારત વિશ્વ શક્તિ બનશે તેવું મુકેશ અંબાણીએ જણાવ્યું. અમે વડાપ્રધાનના સપના સાકાર કરીશું. 5000 ઉદ્યોગપતિ સમિટમાં હાજર રહ્યા, તો થોડી જ વારમાં આ સમિટને પીએમ સંબોધિત કરવાના છે. લખનૌ ખાતે મળેલી ઇન્વેસ્ટર્સ સમિટ. आप सबको मेरा नमस्कार है. हमारे आदरणीय प्रधानमंत्री जी का एक सपना है उत्तर प्रदेश को उत्तम प्रदेश बनाना है, सर्वोत्तम प्रदेश बनाना है. क्या यह सपना साकार होगा? बिल्कुल होगा, अवश्य होगा.
हम सब मिलकर उत्तर प्रदेश के सपने को साकार करेंगे।